નમસ્કાર, હું કેશવાલા સીતલ, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની પ્રશિક્ષણાર્થી છું. અમારા EPC 4 સબ્જેક્ટના પ્રોજેક્ટનો ટોપિક છે ડિસ્લેક્સિયાની સંકલ્પના. પ્રોજેક્ટના પ્રયોજક છે મોઢવાડીએ ક્રિષ્ના, મોઢવાડીયા ભાવિસા, કેશવાલા શીતલ અને દાવડા પ્રિયા. પ્રોજેક્ટના માર્ગદર્શક છે ડૉક્ટર MV વેકરિયા સર અને પ્રોજેક્ટના પ્રેરક છે SJ ડુંગરાણિયા સર. આજે આપણે નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. પહેલું છે પ્રસ્તાવના. ડિસ્લેક્સિયા એટલે શું? ડિસ્લેક્સિયાના કારણો, ડિસ્લેક્સિયાના લક્ષણો, જેમ કે પ્રીસ્કૂલ વયના બાળકોમાં લક્ષણો, શાળા વયના બાળકોમાં લક્ષણો, કિશોરો અને પુખ્ત વયના લોકોમાં લક્ષણો. ડિસ્લેક્સિયાના પ્રકારો: પ્રાથમિક ડિસ્લેક્સિયા, ગૌણ અથવા વિકાસલક્ષી ડિસ્લેક્સિયા, સપાટી ડિસ્લેક્સિયા, વિઝ્યુઅલ ડિસ્લેક્સિયા, આઘાત ડિસ્લેક્સિયા. ત્યારબાદ ડિસ્લેક્સિક બાળકને અધ્યયન સમજમાં પડતી મુશ્કેલીઓ. ડિસ્લેક્સિક બાળકને ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ડિસ્લેક્સિક બાળકની શીખવવાની પ્રયુક્તિઓ. વર્ગખંડમાં ડિસ્લેક્સિક બાળક પર ધ્યાનમાં રાખવાની બાબતો. ડિસ્લેક્સિયા વિશેના કેટલાક તથ્ય અને આંકડાઓ. ડિસ્લેક્સિયાનું નિવારણ અને તે અંગેનું શિક્ષણ અને અંતમાં ઉપસંહાર. ડિસ્લેક્સિયાની પ્રસ્તાવના. ડિસ્લેક્સિયા એ એક શીખવવાની અવ્યવસ્થા છે. ડિસ્લેક્સિયા એ ભણતરને લગતો માનસિક વિકાર છે, જે વાંચવાની અને જોડણીની તકલીફને વ્યક્ત કરે છે. અન્ય કારણો જેવી કે દ્રશ્ય અથવા સાંભળવાથી થતી બિનમજા તંત્રની ઉણપ અથવા નબળું અથવા અપર્યાપ્ત વાંચન, સૂચનાઓમાંથી પરિણમતી તકલીફોથી તે સ્વતંત્ર અને વિશિષ્ટ છે. US વસ્તીના અંદાજે 5-17% લોકો ડિસ્લેક્સિયાથી પ્રભાવિત છે. શબ્દનો અર્થ: ડિસ એટલે મુશ્કેલી, લેક્સિયા એટલે શબ્દો સંબંધિત. ડિસ્લેક્સિયા માટે ઘણી વખત અંગ્રેજીમાં લર્નિંગ ડિફિકલ્ટી એટલે શીખવાની મુશ્કેલી એવો શબ્દ ઉપયોગમાં લેવાય છે. આ સમસ્યા જો તીવ્ર હોય તો લર્નિંગ ડિસેબિલિટી એટલે કે શીખવાની અક્ષમતા એવો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. ડિસ્લેક્સિયા મગજના તે ક્ષેત્રોને અસર કરે છે જે ભાષા પર પ્રક્રિયા કરે છે. ડિસ્લેક્સિયાવાળા લોકોમાં સામાન્ય બુદ્ધિ હોય છે અને સામાન્ય રીતે સામાન્ય દ્રષ્ટિ હોય છે. ડિસ્લેક્સિયાવાળા મોટાભાગના બાળકો ટ્યુટરિંગ અથવા વિશિષ્ટ શિક્ષણ પ્રોગ્રામવાળી શાળામાં સફળ થઈ શકે છે. ભાવનાત્મક ટેકો પણ આ સમસ્યામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડિસ્લેક્સિયા વિશેનો અભ્યાસ અને માહિતી ખૂબ વ્યાપક હોવા છતાં ઘણા તથ્યો છે જે તેના વિશે ખોટી અથવા ગેરસમજ છે. તેનાથી માતા અને પિતા તેમના બાળકોની પરિસ્થિતિને આ પરિસ્થિતિમાં મૂંઝવણમાં લાવી શકે છે, જેનાથી તેઓ તેમના શાળાના મિત્રોમાં ઓછો આત્મવિશ્વાસ બનાવે છે. આગળ આપણે ડિસ્લેક્સિયા એટલે શું તે જોઈશું. ડિસ્લેક્સિયા એ રીતે અસર કરે છે જે રીતે મગજ લેખિત સામગ્રી પર પ્રક્રિયા કરે છે. શબ્દોને ઓળખવા, જોડણી અને ડીકોડ કરવાનું વધુ મુશ્કેલ બનાવે છે. ડિસ્લેક્સિયાની અસરો એક વ્યક્તિમાં જુદી જુદી હોય છે. આ સ્થિતિવાળા લોકોને સામાન્ય રીતે ભૂલો કર્યા વિના ઝડપથી વાંચવામાં અને લખવામાં તકલીફ પડે છે. જેમને જે વાંચ્યું છે તે સમજવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ડિસ્લેક્સિયા એ ન્યુરોલોજિકલ સમસ્યા છે. તે નબળા શિક્ષણ, સૂચના અથવા ઉછેરનું પરિણામ નથી. ડિસ્લેક્સિયાવાળા લગભગ દરેક જણ જો તેઓને યોગ્ય સૂચના મળે તો તે વાંચવાનું શીખી શકે. 2018ની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્લેક્સિયાને લગતા 33 કાયદાકીય બિલ રજૂ કરાયા હતા. આ તે હકીકતને પ્રતિબિંબિત કરે છે કે ડિસ્લેક્સિયાવાળા બાળકોને ટેકો આપવા માટે સરકારી સંસ્થાઓ પ્રારંભિક દાખલની જરૂરિયાતને માન્યતા આપી રહી છે. ત્યારબાદ ડિસ્લેક્સિયાના કારણો. ડિસ્લેક્સિયાવાળા બાળકોમાંથી 85% બાળકોને આ સમસ્યા વારસામાં મળે છે. તેઓના પ્રથમ પેઢીના સંબંધીઓમાંથી 35-40% ડિસ્લેક્સિયા હોઈ શકે. આમ ડિસ્લેક્સિયા હોવા પાછળ આનુવંશિક કારણો જવાબદાર હોઈ શકે છે. બાળક માતાના ભ્રૂણમાં પાંગડતું હોય
ત્યારે તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં તેને વિઘાતક અસર કરતા પરિબળો પણ બાળકને ડિસ્લેક્સિયા હોવા પાછળના મૂળભૂત કારણ ગણાય છે. આંગળી ચીંધી ઉલ્લેખ કરી શકાય એવા આ પરિબળ એટલે સગર્ભાને લાગતો વાયરસનો ચેપ, દવાઓનો અતિરેક, પોષણની ઉણપ, વિલંબિત પ્રસૂતિની પ્રક્રિયા વગેરે. આવા પ્રતિકૂળ પરિબળોથી ગર્ભસ્થ બાળકના કુમળા મગજના ખાસ વિભાગમાં ગરબડ સર્જાય છે, જેને કારણે માહિતીનું અર્થઘટન કરવાની અને તેની એકમાંથી બીજા વિભાગમાં પરિવહન કરવાની મગજમાં થતી પ્રક્રિયામાં ગરબડ ઊભી થાય. ડિસ્લેક્સિયા બાળકના મગજનો ગહન અભ્યાસ કરવામાં આવે તો તેની સંરચના થોડી અલગ માલુમ પડે છે. તેને ભાષા સાથે સંબંધ વિભાગ, કોર્પસ કેલોસમ અને દ્રષ્ટિ અથવા શ્રવણ જેવી પ્રક્રિયાઓમાં સંકળાયેલો વિભાગ ખામીયુક્ત હોય છે. આ વિકસતી ભાષાની ગરબડ ઊભી કરે છે. ત્યારબાદ ડિસ્લેક્સિયાના લક્ષણો. ડિસ્લેક્સિયાના લક્ષણો વ્યક્તિઓ વચ્ચે ખૂબ જ બદલાય છે, જે તીવ્રતા સાથે તેઓ પોતાને પ્રસ્તુત કરે છે અને જે વિસ્તારમાં તેઓ અસર કરે છે તે બંનેમાં. ડિસ્લેક્સિયાના પ્રકાર પર આધારિત આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ, અમે ખૂબ જ વૈવિધ્યસભર લક્ષણો શોધી શકીએ છીએ. ડિસ્લેક્સિયાથી પીડાતા બધા લોકોમાં જે સામાન્ય છે તે આ રોગવિજ્ઞાનનું કારણ બને છે, તે પરિણામ છે. આગળ આપણે જોઈશું કે સૌથી સામાન્ય સંકેતો ક્યા છે જે સૂચવે છે કે વ્યક્તિને આ પ્રકારની વાંચવામાં મુશ્કેલી આવી શકે છે. પ્રિસ્કૂલ વયના બાળકોમાં લક્ષણો. ડિસ્લેક્સિયા સામાન્ય રીતે એકવાર વ્યક્તિએ તેમના પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યા પછી શોધી કાઢવામાં આવે છે, તે સમયે જ્યારે વાંચન અને લેખનનું અધ્યયન શરૂ થાય છે. જો કે કેટલાક કેસોમાં બાળકની શાળામાં પ્રવેશતા પહેલાં આ ક્ષણ પહેલાં આ રોગવિજ્ઞાનની શોધ શક્ય છે. વાંચવાની અને લખવાની ક્ષમતા પ્રાપ્ત થાય તે પહેલાં સંકેતો જે ડિસ્લેક્સિયાની ભાવિ હાજરીને સૂચવી શકે છે તે ભાષા સાથે કરવાનું છે. ઉદાહરણ તરીકે, બાળકોએ તેની ઉંમરની અન્ય વ્યક્તિઓ કરતાં ઓછી વ્યાપક શબ્દભંડોળ વિકસાવી હશે. તે જ સમયે જટિલ શબ્દોમાં ઉચ્ચારણની ભૂલો થવી એ સામાન્ય છે. આ બાળકોને ઘણીવાર પોતાની જાતને બોલવાની રીતે યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે. ઉદાહરણ તરીકે, આનો અર્થ એમ થઈ શકે છે કે તેઓ વારંવાર તેઓ જે શબ્દનો ઉપયોગ કરવા માગે છે તે ભૂલી જાય છે, અથવા તેઓ એકબીજા સાથે સંબંધિત ન હોય તેવા શબ્દ સમૂહો સાથે મૂકતા હોય છે. અંતે, ડિસ્લેક્સિયાવાળા પૂર્વ શાળાના બાળકો ઘણીવાર છંદો, નર્સરી જોડણા અને શબ્દ રમતોને સમજવામાં થોડી રુચિ અને મુશ્કેલી દર્શાવતા હોય છે. તેઓ મૂળાક્ષરોના અક્ષરો શીખવામાં ખૂબ જ ઓછી રુચિ બતાવવાનું વલણ ધરાવે છે. જો કે આ સૂચકોના અર્થ એ હોવું જરૂરી નથી કે બાળકો આ સમસ્યાથી પીડાતા હશે. શાળા વયના બાળકોમાં લક્ષણો. ડિસ્લેક્સિયાના લક્ષણો હંમેશા બાળક માટે શાળામાં પ્રવેશ કરે છે અને વાંચવા અને લખવાનું શીખવાનું શરૂ કરે છે ત્યારે તે પ્રથમ વખત ખરેખર સ્પષ્ટ બને છે. 5 થી 12 વર્ષની વચ્ચે મોટાભાગના કિસ્સાઓમાં આ વ્યવસ્થાને શોધી કાઢવી શક્ય છે. પ્રથમ મુશ્કેલી જે સામાન્ય રીતે દેખાય છે તે દરેક અક્ષરોનું નામ અને ધ્વનિ શીખવાની છે. આને કારણે ડિસ્લેક્સિયાવાળા બાળકોને જોડણીના શબ્દોને યોગ્ય રીતે મુશ્કેલી પડે છે, સાથે સાથે લખવામાં પણ તેઓ ઘણી ભૂલો કરે છે. કેટલીક સામાન્ય ભૂલો એ રિવર્સ રીતે આંકડાઓનું પ્રતિનિધિત્વ છે, જેમ કે ડીને બદલે બી લખ અથવા અક્ષરોના ક્રમમાં ફેરફાર કરો. ઉપરાંત તેમની હસ્તાક્ષર ઘણીવાર ખૂબ ખરાબ હોય છે અને તેમને વધુ ઝડપે લખવામાં તકલીફ પડે છે. વાંચન સ્તરે આ વયના બાળકો પણ તેના સાથીદારો કરતાં ઘણું ધીમું કરે છે. કેટલીકવાર તેઓ વ્યક્ત કરી શકે છે કે તેઓ અક્ષરોને જાણે અસ્પષ્ટ અથવા ખસેડતા હોય તેવું જુએ છે. તેમ છતાં તે સાબિત થયું છે કે જ્યારે આવું થાય છે ત્યારે ચશ્માની દ્રષ્ટિ સુધારવાનો પ્રયાસ નકામ છે. કિશોર અને પુખ્ત વયના લોકોમાં લક્ષણો. આપણે અત્યાર સુધી જે લક્ષણો જોયા તે કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થામાં પણ રહે છે. જો કે જીવનના આ તબક્કામાં વાંચન અને લેખનના મહત્વને કારણે અન્ય પરોક્ષ સંકેત પણ છે જે ડિસ્લેક્સિયાના નિદાનમાં મદદ કરી શકે છે.
જો તે સમય સુધીમાં તે કરવામાં ન આવ્યા હોય. પુખ્ત અવસ્થામાં સૌથી મહત્વપૂર્ણ લક્ષણ સુસંગત અને સંગઠિત ગ્રંથો ઉત્પન્ન કરવામાં મુશ્કેલી પડે છે. એક વિષય પર વિસ્તૃત જ્ઞાન હોવા છતાં આને કારણે ડિસ્લેક્સિયાવાળા લોકોને વારંવાર અહેવાલો, કાગળો અથવા નિબંધ લખવામાં તકલીફ પડે છે. ડિસ્લેક્સિયાવાળા વ્યક્તિ સામાન્ય રીતે શક્ય તેટલું વધુ વાંચન અને લેખન ટાળવાનો પ્રયત્ન કરશે, જેના નકારાત્મક પરિણામો આવી શકે છે. ડિસ્લેક્સિયાના પ્રકારો. સિદ્ધાંતના આધારે તમને ચર્ચા કરાયેલ વિવિધ પ્રકારના ડિસ્લેક્સિયા મળશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ડિસ્લેક્સિયાના કોઈ સત્તાવાર પેટા પ્રકારો નથી અને વિવિધ વિભાગો માટે તેમને વિભાજિત કરવા માટે વિવિધ અભિગમો અપનાવ્યા છે. જે મુજબ ડિસ્લેક્સિયાના પ્રકાર નીચે મુજબ છે. પ્રાથમિક ડિસ્લેક્સિયા. આ ડિસ્લેક્સિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે અને મગજના ડાબી બાજુને નુકસાન થવાને બદલે તે ડિસફંક્શન છે અને વય સાથે બદલાતું નથી. આ પ્રકારના ડિસ્લેક્સિયાવાળા વ્યક્તિઓ માટે વિકલાંગતાની તીવ્રતામાં પરિવર્તનશીલતા છે અને મોટાભાગના લોકો જેમને યોગ્ય શૈક્ષણિક હસ્તક્ષેપ પ્રાપ્ત થાય છે તે જીવનભર શૈક્ષણિક રીતે સફળ રહેશે. દુર્ભાગ્યવશ ત્યાં કેટલાક છે જેઓ તેમના પુખ્ત જીવન દરમિયાન વાંચન, લેખન અને જોડણી સાથે નોંધપાત્ર સંઘર્ષ ચાલુ રાખે છે. પ્રાથમિક ડિસ્લેક્સિયા પારિવારિક લાઇનમાં જનીન વારસાગત દ્વારા અથવા નવા આનુવંશિક પરિવર્તન દ્વારા પસાર થાય છે અને તે છોકરીઓ કરતાં છોકરાઓમાં ઘણીવાર જોવા મળે છે. પ્રકાર છે ગૌણ અથવા વિકાસલક્ષી ડિસ્લેક્સિયા. ગર્ભના વિકાસના પ્રારંભિક તબક્કા દરમિયાન મગજના વિકાસમાં સમસ્યાઓના કારણે આ પ્રકારની ડિસ્લેક્સિયા થાય છે. બાળક પરિપક્વતા થતાં વિકાસશીલ ડિસ્લેક્સિયા ઓછું થાય છે તે છોકરાઓમાં પણ વધુ જોવા મળે છે. ત્યારબાદ સપાટી ડિસ્લેક્સિયા. કેટલીક વ્યક્તિઓ સરફેસ ડિસ્લેક્સિયાનો પણ અનુભવ કરે છે, જેના કારણે તેઓ ડીકોડિંગ સ્ટેજથી આગળ વધે છે. ત્યારે તેઓ ભાષાની પ્રક્રિયા કરવામાં વધુ સમય લેશે. અંગ્રેજીમાં અવાજ આવતા હોવાથી બધા શબ્દો જોડણી કરવામાં આવતા નથી અને કેટલીકવાર આપણને એવો શબ્દ મળે છે કે જેનો ઉચ્ચાર કેવી રીતે થાય છે તેનો અમને કોઈ સંકેત નથી. આ અંગ્રેજીમાં બધા મૂળ વક્તાઓ સાથે થઈ શકે છે, તેથી જ આપણે અનિયમિત જોડણીને યાદ રાખીએ છીએ જેથી કોઈ શબ્દ આગળ આવે ત્યારે તેને ઓળખી શકાય. પરંતુ સરફેસ ડિસ્લેક્સિયાવાળા બાળકોને આખો શબ્દ જોવામાં મુશ્કેલી થાય છે. આ સમજણ મુશ્કેલીઓનું કારણ બને છે અને વાંચન માટે જરૂરી પ્રક્રિયા સમયને મોટા પ્રમાણમાં વધારે છે. ત્યારબાદ વિઝ્યુઅલ ડિસ્લેક્સિયા. લક્ષણોમાં વારંવાર પૃષ્ઠ પર જે જોયું છે તે વાંચવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી આવે છે. બધા પ્રકારના ડિસ્લેક્સિયાને કારણે છે. વિઝ્યુઅલ ડિસ્લેક્સિયા વિઝ્યુઅલ પ્રોસેસિંગને અસર કરે છે, એટલે કે મગજ આંખો જે જોઈ રહ્યો છે તેનું સંપૂર્ણ ચિત્ર પ્રાપ્ત કરતું નથી. અક્ષરો રચવાનું શીખવા અને જોડણીમાં નિપુણતા મેળવવા માટે આના ગંભીર પ્રભાવ હોઈ શકે છે. એક પ્રક્રિયા જેમાં શબ્દોમાં અક્ષરના સાચા ક્રમ યાદ રાખવું એ છે. ત્યારબાદ આઘાત ડિસ્લેક્સિયા. આઘાત ડિસ્લેક્સિયાને એક્વાયર્ડ ડિસ્લેક્સિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પુખ્ત વયના અથવા બાળકને મગજની ઈજા અથવા રોગથી ઈજા થાય છે ત્યારે તેઓ કેટલીકવાર ભાષા પ્રક્રિયામાં મુશ્કેલીઓ વિકસાવી શકે છે, જેના પરિણામે ડિસ્લેક્સિયા બાળકોમાં આવે છે. ડિસ્લેક્સિક બાળકને અધ્યયન સમજમાં પડતી મુશ્કેલીઓ. ડિસ્લેક્સિક બાળકને અધ્યયન સમજમાં પડતી મુશ્કેલીઓ નીચે મુજબ છે. વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલી પડવી. ગુજરાતી જોડણીમાં તથા અંગ્રેજી સ્પેલિંગમાં ઘણી ભૂલો કરવી. અક્ષરો અથવા આંકડાઓ ક્યારેક ઊંધા લખવા તો ક્યારેક ભળતા જ લખવા. કોઈ વાત કે ઘટના ક્રમવાર યાદ રાખી શકવામાં તકલીફ પડવી. ક્યારેક ઉચ્ચારણો પણ અસ્પષ્ટ હોવા. ઉસિકાને બદલે ઓકીસું બોલે. અક્ષરો બહુ જ અસ્પષ્ટ અથવા અવ્યવસ્થિત લખવા. બે લીટીઓની વચ્ચે બરાબર ન લખી શકવું. કોઈના સહકાર વગર
લખવામાં ગૃહકાર્ય કરવામાં ખૂબ જ તકલીફ પડવી, ક્યારેક કોઈ ડિસ્લેક્સિક બાળક ઘેર યાદ કરેલું શાળામાં પરીક્ષા સમયે બધું તદ્દન ભૂલી જ જાય છે, દિશાઓનું જ્ઞાન નબળું હોવું, ક્યારેક ડાબા જમણાનો ભેદ સમજવામાં મુશ્કેલી પડવી, આંકડા ઊંધા વાંચે એમ પણ બને છે, દાખલા તરીકે 25 હોય તો તેને વાંચે 52, શબ્દોમાં અક્ષર ઉમેરી દેવા કે ઓછા કરી દેવા, દાખલા તરીકે ટાઈમ છે તો એના સ્થાને ટીમ ને વેન્ટના સ્થાને વેન્ટ બોલે, કોઈ ડિસ્લેક્સિક બાળકને એકાગ્રતા સાધવામાં પણ તકલીફ પડી શકે છે. ડિસ્લેક્સિક બાળકને ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ડિસ્લેક્સિક બાળકને ભણતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો નીચે જણાવ્યા મુજબની છે. શાળામાં પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવું, બાળકનો આત્મવિશ્વાસ વધારવો, તેના પર ક્યારે ગુસ્સો કરવો નહીં, બાળકને સજા અથવા શિક્ષા કરીને શીખવવું નહીં, તે નિરાશ થઈ જશે તો ક્યારે ગુસ્સામાં રહેશે, બાળકને કોઈ પણ લેબલ મારવું નહીં, બાળકની વ્યક્તિગત ગ્રહણ શક્તિને ધ્યાનમાં રાખી સરળતાથી કઠિનતા તરફ લઈ જવું જોઈએ, ક્યારેય પણ બાળકની શૈક્ષણિક અસફળતા માટે તેને ઉતારી પાડવું નહીં તથા તેની અન્ય બાળકો સાથે તુલના ન કરવી. ડિસ્લેક્સિક બાળક સાથે ક્યારેય પણ ઊંચા અવાજે બોલવું નહીં. બાળકની અન્ય રુચિઓ તથા શોકને પણ ઓળખી તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ. બાળકને નાની નાની સફળતા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રક્રિયા ધીરજ માર્ગી લેતી પ્રક્રિયા છે, માટે શાંતિથી કામ કરી પરિણામની રાહ જોવી જોઈએ. ત્યારબાદ ડિસ્લેક્સિક બાળકને શીખવવાની પ્રયુક્તિઓ. ડિસ્લેક્સિક બાળકને ધ્યાનમાં રાખીને નીચે મુજબની શીખવવાની પ્રયુક્તિઓ શિક્ષકે કરાવવી જોઈએ. શરૂઆતમાં બાળકને પ્રમાણસર લખાવવું, બાળકનું વાંચન તરફ આકર્ષણ વધે તેવા પ્રયત્નો કરવા, ત્યાર પછી જ તેની લેખન ક્ષમતા વધારવી. શરૂઆતમાં બાળકોને બ્લેકબોર્ડ પરથી જોઈને ન લખાવો, જે લખાવવું હોય તે બાજુમાં મોટા સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું આપવું કે જેથી તે અનુલેખન કરી શકે. બાળકને એકની એક વાત વધુ ને વધુ વખત એક સાથે ન લખાવો, જેમ કે જોડણી, સ્પેલિંગ્સ, શીખવતી વખતે તેની ભૂલ સુધારવા કે યાદ કરાવવા, એકને એક શબ્દની 5-7 વખત એક સાથે ક્યારેય ન લખાવો. કંટાળો આવી જવાથી બાળકની લખવામાં રુચિ ઘટતી જશે. જોડણી લખતી વખતે અથવા અંગ્રેજીમાં સ્પેલિંગમાં બાળકોની ભૂલ ક્યાં થાય છે તે ધીરજપૂર્વક બતાવવી, જેમ કે દિન એને હ્રસ્વાદી હોય તો તેને દીર્ઘ દીકરી અને દિન બંને શબ્દોમાં જોડણીના કારણે શબ્દનો અર્થ ફરી જાય છે. આ માટે ખરી જોડણી જરૂરી છે, કારણ કે એક દિન એટલે કે દિવસ અને દીર્ઘ દિન હોય તો ગરીબ, તેમ વાક્યમાં પ્રયોગ કરી અને તેને શીખવવું જોઈએ. તેવી જ રીતે અંગ્રેજીમાં પોર ને પોર, POUR અને POAR બંને શબ્દોના સ્પેલિંગ જુદા છે, બંનેના ઉચ્ચારણ જુદા છે તથા બંનેનો અર્થ પણ જુદો છે. તે ધીરજ રાખી શબ્દના વાક્યમાં પ્રયોગ કરી અને સમજાવવું જોઈએ. બાળકને વિષય સરળ બનાવી સમજાવીને શીખવવું, સમજાવ્યા વગર ગૂંખણપટ્ટી ન કરાવવી. બાળકની વાંચન ક્ષમતા તથા વાંચીને સમજવાની ક્ષમતા વધે તે માટે ધીરજપૂર્વક સહકાર આપવો જોઈએ. ડિસ્લેક્સિયાની મુશ્કેલી અનુભવતા બાળકોને ડબલ લાઇન અથવા 4-લાઇનની નોટબુકમાં લખાવો. આવા બાળકો માટે તેમાં લખવું ખૂબ જ મુશ્કેલ છે. બાળકને માત્ર પહોળી સિંગલ લાઇનની નોટબુકમાં લખાવવું જોઈએ. વર્ગખંડની બહાર ડિસ્લેક્સિક બાળક પર ધ્યાનમાં રાખવાની બાબતો. ડિસ્લેક્સિક બાળક ઇતર પ્રવૃત્તિમાં તથા અન્ય અનેક સર્જનાત્મક કાર્યોમાં આગળ રહી સફળતા પ્રાપ્ત કરતા હોય છે. વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, ખેલકૂદ, ચિત્ર, સંગીત કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં તેઓ વિશેષ પ્રગતિવાળા હોય, દરેક શિક્ષકે આવા બાળકોની સહાનુભૂતિ રાખીને અવલોકન કરીને આવી પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમની નાની સફળતાને પણ જાહેરમાં બિરદાવવી જોઈએ. તેઓ પણ એક વિશિષ્ટ પ્રકારની શક્તિ ધરાવે છે, ખ્યાલ તેમને પણ આવવો જોઈએ અને ધીરે ધીરે તેઓ સાક્ષરી વિષયોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેઓ વિશ્વાસ બેસવો જોઈએ. વર્ગખંડની અંદર રહેલા તેમના સહાધ્યાયીઓએ
પણ આવા બાળકોની ઉપેક્ષા, મજાક કે મસ્કરી કરવી જોઈએ નહીં. તેમને તેમની મર્યાદાઓને અન્ય દોષ કે બીજું કોઈ લેબલ લગાડવું જોઈએ નહીં. ડિસ્લેક્સિક બાળકના માતા પિતાએ પણ ઘરમાં પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવું જોઈએ. માતા પિતાએ પણ બાળક થોઠ છે તેવું માની લઈને શાળામાંથી અભ્યાસ છોડાવી દેવો જોઈએ નહીં. માતા પિતાએ પણ તેમના અન્ય સંતાનની સાથે બાળકની ક્યારેય સરખામણી કરવી જોઈએ નહીં. શાળા તરફથી આપવામાં આવતા ગૃહકાર્યમાં ધ્યાન આપી તેને મદદ કરવી જોઈએ. ત્યારબાદ ડિસ્લેક્સિયા વિશેના તથ્યો અને આંકડા. ડિસ્લેક્સિયા એ સૌથી સામાન્ય શિક્ષણ અપંગતા છે, જે વિશ્વભરના 10% બાળકોમાં ઓછામાં ઓછા એકને અસર કરે છે. આ 700 મિલિયન બાળકો અને પુખ્ત વયના લોકો માટે ભાષાંતર કરે છે, જેમને વિશ્વભરમાં જોખમ છે. અનુમાન મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં 32 મિલિયન, યુનાઇટેડ કિંગડમમાં 6.4 મિલિયન અને ભારતમાં 125 મિલિયન ડિસ્લેક્સિયા સંભવિત હશે. ડિસ્લેક્સિયા છોકરીઓ અને છોકરાઓને સમાન અસર કરે છે. ડિસ્લેક્સિયા તમામ વંશીય અથવા સામાજિક આર્થિક જૂથોને સમાન અસર કરે છે. જો શિક્ષકોને ડિસ્લેક્સિયાની વહેલી ઓળખ અને હસ્તક્ષેપની તાલીમ આપવામાં આવે તો અસરગ્રસ્ત લોકોમાંથી 90% મુખ્ય પ્રવાહના વર્ગખંડોમાં શિક્ષિત થઈ શકે છે અને ડિસ્લેક્સિયાને આપણે અટકાવી શકીએ છીએ. અસાધારણ બુદ્ધિવાળા કેટલાક ડિસ્લેક્સિક બાળકો આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, થોમસ એડિસન, વિન્સ્ટન ચર્ચિલ, બેન્જામિન ફ્રેન્કલિન, વોલ્ફગેંગ અમાડેઉસ મોઝાર્ટ અને જોન લેનન છે. ત્યારબાદ ડિસ્લેક્સિયાનું નિવારણ અને તે અંગેનું શિક્ષણ. આ પ્રકારના બાળકો ન્યુરોલોજિકલ માનસિક વિકારથી ગ્રસિત હોય છે. સૌ પ્રથમ તો ઘર, પરિવાર અને માતા પિતાએ જ તેની અસામાન્ય વર્તણૂક ઉપર વિચાર કરી એને પ્રેમથી માર્ગદર્શન આપવું જોઈએ. પરંતુ તેમણે કામ ચલાવ કે અન્ય કોઈ કામગીરી દરમિયાન આવા લક્ષણો જણાય તો તેમને ડિસ્લેક્સિક ગણવાની ભૂલ ન કરવી જોઈએ, પરંતુ તેને પ્રેમ અને હુંપૂર્વક સમજાવવો જોઈએ. તે બાબતે ખાનગી શિક્ષક, સલાહકાર શિક્ષક અને શાળામાં એવા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીને આધાર અને મદદરૂપ થાય એવા શિક્ષકગણ રાખવા. ભાષાની અક્ષમતાને લઈને રજૂ થયેલ હિન્દી ફિલ્મ તારે જમીન પર ચલચિત્રને ધ્યાનમાં જો રાખવામાં આવે તો ચોક્કસ ડિસ્લેક્સિક બાળકોનું નિદાન થઈ શકે છે. બસ આવા બાળકો પોતાના સ્વજનોનો આક્રોશ અને બીમારીની અથડામણ વચ્ચે હતાશ કે નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એ માટે તેમની સાથે હકારાત્મક અભિગમ દાખવી જુદી તરાહની મનોવૈજ્ઞાનિક અભિગમ અને પદ્ધતિથી તેમણે શિક્ષણ આપવું જોઈએ. ભાષાની ગૂંચ ઉકેલવા માટે ભૂલ સુધાર થાય તે માટે રમતો રમાડવી જોઈએ અને તેમણે વિકાસાત્મક તકો પૂરી પાડવી જોઈએ. અંતમાં ઉપસંહાર. સમાજમાં રૂઢ પરંપરા, અંધમાન્યતાઓના કારણે અગાઉ પણ આવા ક્ષતિગ્રસ્ત બાળકો કે જે શિક્ષણ પ્રાપ્તિથી વંચિત રહી જવા પામ્યા હતા, પરંતુ આજના આધુનિક સમાજમાં શિક્ષણમાં મનોવિજ્ઞાનને આગવું સ્થાન મળ્યું, જેથી કરીને આવા ક્ષતિયુક્ત બાળકોને ઓળખીને તેમને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ આપણે વિચારી શકીએ છીએ. પ્રવર્તમાન સરકાર દ્વારા પણ આવા બાળકોની ઓળખ અને નિદાન માટે સનિષ્ઠ પ્રયાસો આદરવામાં આવ્યા છે. જેમ કે અપંગને, દિવ્યાંગ જેવા હુલામણા શબ્દનું સંબોધન એ ભારત સરકારનું આવા બાળકો પ્રત્યેના હકારાત્મક વલણને જ દર્શાવે છે. તદુપરાંત પ્રતિવર્ષ શાળામાં ભણતા પ્રત્યેક વર્ગના બાળકોની શારીરિક ચકાસણી કરી તે અંગે વાલીઓને નિદાન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વર્તમાન સમયમાં શાળાઓ દ્વારા બાળકોને યોગ્ય સંભાળ અને માર્ગદર્શન આપીને બાળકો પ્રત્યે સજાગતા દાખવવામાં આવી રહી છે. આ બાબત જોતા હવે ડિસ્લેક્સિયાગ્રસ્ત બાળકોનું ભાવિ પણ આપણા સમાજમાં ઉજ્જવળ હશે. અસ્તુ, થેન્ક યુ.